હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ધ પ્રિન્સેસ એન્ડ ધ પી એની સ્ટોરી જોઈશું. વન્સ અ પ્રિન્સ વિશ ટુ મેરી, મેરી એટલે લગ્ન કરવા, અ રિયલ પ્રિન્સેસ, એક પ્રિન્સને કોની સાથે લગ્ન કરવા હતા, રિયલ પ્રિન્સેસ સાથે લગ્ન કરવા હતા. એટલે ધ ક્વીન ટેસ્ટેડ મેની ગર્લ્સ ફ્રોમ ધ એન્ટાયર કિંગડમ. એટલે શું કરે છે, બટ નન ઓફ ધેમ વોઝ રિયલ પ્રિન્સેસ. ઓકે, કિંગડમ, કિંગડમ એટલે એમનું રાજ્ય જે છે એની અંદર રાણી, ક્વીન એટલે રાણી, શું કરે છે, બહુ બધી જે ગર્લ્સ છે એનું એને ટેસ્ટ કરે છે, એની પરીક્ષા લે છે કે એમાંથી કોણ રિયલ પ્રિન્સેસ છે. પણ એને કોઈ પણ રિયલ પ્રિન્સેસ મળી ન હતી. રિયલ એટલે રાઈટ, ઓકે, સાચી સાચી પ્રિન્સેસ કોઈ મળી ન હતી. ઓકે, નન ઓફ ધેમ વોઝ રિયલ પ્રિન્સેસ, કોઈ પણ સાચી પ્રિન્સેસ ન હતી. વન ઇવનિંગ ધેર વોઝ અ થંડરસ્ટોર્મ, there was a thunderstorm. Thunderstorm એટલે તુફાન આવ્યું હતું. ઓકે, એક એક દિવસ, એક સાંજે, ઇવનિંગ એટલે સાંજે, વન ઇવનિંગ ધેર વોઝ અ થંડરસ્ટોર્મ એટલે એક સાંજે તુફાન આવ્યું હતું. અ ગર્લ નોક્ડ ઓન અ પેલેસ ગેટ, અ ગર્લ નોક્ડ ઓન ધ પેલેસ ગેટ એટલે એમનું જે મહેલ છે, મહેલની ગેટ પર કોઈ ખટખટાવે છે. નોક કરવું એટલે ખટખટાવવું, બરાબર, નોક કરે છે, ખટખટાવે છે. નોક કરવું એટલે શું, ખટખટાવવું. ઓકે, એક જે છોકરી છે એ મહેલના દરવાજા ઉપર ખટખટાવે છે. સી સેડ, એ શું કહે છે, સી સેડ સી વોઝ અ પ્રિન્સેસ એન્ડ આસ્ક્ડ ઇફ સી કુડ ટેક શેલ્ટર અન્ટિલ ધ સ્ટ્રોમ પાસ્ટ. એ શું કહે છે, છોકરી શું કહે છે કે એને આશરો જોઈએ છે. શેલ્ટર એટલે આશરો, એને આશરો જોઈએ છે જ્યાં સુધી આ તુફાન જતું ના રહે ત્યાં સુધી. સ્ટ્રોમ એટલે તુફાન. ઓકે, તુફાન જતું ના રહે, પવન જતો ના રહે ત્યાં સુધી એને અહીં તમારા મહેલમાં આશરો જોઈએ છે. ધ ક્વીન અગ્રીડ, ક્વીન માની ગઈ, બટ વોન્ટેડ ટુ પુટ ધ ગર્લ ટુ ટેસ્ટ. અને એને શું કર્યું, એને ઈચ્છા, એની ઈચ્છા થઈ ગઈ કે લાવને આને પણ હું ટેસ્ટ કરું. ઓકે, આની પણ હું પરીક્ષા લઉં. સો સી, ઓકે, એક ગર્લની પરીક્ષા લેવા માંગે છે. સો સી પુટ અ પી ઓન ધ બેડ એન્ડ કવર ઇટ વિથ 20 મેટ્રેસીસ. ધ નેક્સ્ટ મોર્નિંગ સી આસ્ક હર ડીડ યુ સ્લીપ વેલ. નો, આઈ કુડન્ટ, સમથિંગ વોઝ ઇન માય બેડ, ઇટ વોઝ હાર્ડ, સેડ ધ પ્રિન્સેસ. ધ ક્વીન, ઓકે, હવે આપણે આગળ જોઈએ કે શું કરે છે. જે ક્વીન છે એ વટાણા, પી એટલે વટાણા, વટાણા ઢોળી દે છે. ક્યાં ઢોળે છે, પૂરા બેડ પર, બેડની ઉપર વટાણા નાખે છે અને એની ઉપર 20 ગાદલા, મેટ્રેસ એટલે શું, ગાદલા, 20 ગાદલા મૂકી દે છે. અને પછી નેક્સ્ટ મોર્નિંગ સવારમાં જે રાણી છે એ પૂછે છે પ્રિન્સેસને કે ડીડ યુ સ્લીપ વેલ, શું તું સારી રીતે સૂઈ ગઈ હતી. તો એ શું જવાબ આપે છે, નો આઈ કુડન્ટ, સમથિંગ વોઝ ઇન ધ બેડ, કે કંઈક બેડની અંદર હતું અને એ બહુ જ કડક હતું તો મને ઊંઘ ના આવી એમ કે. સેડ ધ પ્રિન્સેસ, ધ ક્વીન એન્ડ ધ પ્રિન્સેસ, ધ ક્વીન એન્ડ ધ પ્રિન્સ રિયલાઇઝ દેટ સી વોઝ અ રિયલ પ્રિન્સેસ. એ લોકોને ખબર પડી ગઈ, રાજાને, અરે સોરી, પ્રિન્સને અને ક્વીનને ખબર પડી ગઈ કે એ રિયલ પ્રિન્સેસ હતી. હેપી એટ લાસ્ટ, ખુશ થઈ ગયા એ લોકો, પ્રિન્સ ખુશ થઈ ગયો. ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ગોટ મેરીડ એન્ડ લીવ હેપીલી. પ્રિન્સ અને પ્રિન્સેસ બંને જણાને લગ્ન કરાવવામાં આવે છે અને એ લોકો શાંતિથી, હેપીલી એવર આફ્ટર, ખુશીથી રહે છે. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, ડોન્ટ જમ્પ ટુ કન્ક્લુઝન વિધાઉટ ઓલ ધ ફેક્ટ. એટલે બધી જ વાત
ખબર ના હોય, સત્ય સામે ના આવે ત્યાં સુધી કોઈ પણ વાતનો વિશ્વાસ કરવો જોઈએ નહીં અને કોઈ પણ કન્ક્લુઝન અને નિર્ણય પર આવવું જોઈએ નહીં. થેન્ક યુ. વિડીયો જોવા માટે આભાર. અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને સૌથી પહેલાં મળી જશે.